ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? આપણા કાવ્યાબેન ની મજામાં. કાવ્યાબેન, પૂછો તો ખરી, બધાને મજામાં છે કે નહીં? બોલો. મેં પૂછ લીધું એટલે થઈ ગયું. એમ કે તારે ન પૂછાય? મારું તારું એક માં આવી ગયું તો હું ખાઈ લેશે, તું ખાઈ લેશ, ચાલશે ને? કારણ કે આજે છે ને એક વસ્તુ સાથે લઈને જાય છે, તો એ ઉચુ કરીશ. શું છે? આઈ કાર્ડ છે. ચાલો હું તમને બતાવું એનું આઈ કાર્ડ. જો, કાવ્યાબેન નું આઈ કાર્ડ. એટલી રાજી રાજી થઈ ગઈ હતી ને કાલે આઈ કાર્ડ આવ્યું તો. કાક આવ્યા મોઢા હલાવે છે. એવું છે ભાઈ, અમારા કાવ્યાબેન નું કામ તો આવું છે. આપણા કાવ્યાબેન નું કામ આઈ કાર્ડ જોઈને ખુશ થઈ ગઈ. ફોટો પડાવવાનો હતો ને આઈ કાર્ડ માટે, તો ટીચર કીધું હોય ને કે આગલા દિવસે કે કાલે ફોટો પડાવવાનો, તો એટલે ખુશ થઈ ગઈ. ઘરે આવીને આમ રાજી રાજી થઈને કે મમ્મી આ તમારે ફોટો પડાવવાનો છે આઈ કાર્ડનો. છોકરાને બધું એવું જોવા, નાના હોય ને નાની નાની બાબતમાં ખુશ થઈ જાય. હવે મોટા જ ન ખુશ થાય એનું હું કરું. બાળપણમાં તો આવું જોઈએ બધા છોકરાઓ. તો ચાલો હવે આપણે કાવ્યાબેનને સ્કૂલે રિક્ષામાં મૂકી આવીએ. રિક્ષા સુધી જ મૂકવા જાય, સ્કૂલે તો જવાનું નથી હોતું. તો ચાલો આપણે એને રિક્ષા સુધી મૂકી આવીએ. તો કાવ્યાબેન ને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ ઘરે, અને ઘરનું કામકાજ બાકી છે એ પણ પતાવી દીધું છે મેં. અને શાક માર્કેટમાં જવું છે, તો શાક માર્કેટમાં જઈને આવીને પછી મળું તમને. તો ફ્રેન્ડ્સ, શાક માર્કેટમાં થઈને આવી ગઈ છું અને ઠેલી ભરીને લાવી છું. બધી વસ્તુ કરિયાણું લાવી છું, શાકભાજી લાવ્યું છે, બધું લાવી છું. તો જો હું બતાવું તમને શું શું લાવી છું. આ ઠેલી ભરીને લાવી છું. શું શું લાવી જોઈ લઈએ. પૂરી છે, આ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે શેનો પ્રોગ્રામ છે. પાણીપુરીનો ભાઈ. અને હવે અંદર શું શું છે જોઈએ આપણે. જો, સેવ લીધી છે પાણીપુરી માટે, સેવ તો જોઈએ. કાજુ બદામ લીધા છે. આ છાશ છે, ચણાની દાળ છે, સેવલોનનું લિક્વિડ છે, હેન્ડવોશનું તો ઠલવી જ નાખું. જો, એટલું શાકભાજી છે. મરચા છે, ફોદીનો છે, બટેકા છે, પેરું લીધા છે, લાઇટર ખરાબ થઈ ગયું તો લાઇટર લીધું છે, અને સિંગ લીધી છે. બસ જો, આટલી વસ્તુ હું લાવી છું. તો માર્કેટમાં જઈને આવીને તો બપોર થઈ ગયા, 11:30 જેવું થઈ ગયું. નવરી થઈને જાવ એટલે વાર લાગે ને. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો રસોઈ બનાવવા માંડી. આજ છે મારે મરચાંનો લોટવાળો સંભારો બનાવવાનો છે, તો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. તો તમે સ્કીપ કર્યા વગર જોજો. તો જો, મરચાંનો સંભારો બનાવવા માટે મેં 4 નાના નાના મરચાં લીધા છે. જો, હવે આને બી કાઢી અને 2 પાડા કરી નાખશું. બી છે ને એવી રીતના કાઢી નાખવાના. મરચાં તીખા તમારે ખાવા હોય તો તીખા લેવાના, મોડા ખાવા હોય તો મોડા લેવાના. આપણે મોડા લીધા. તો મરચા આપણે બી કાઢીને રેડી કરી લીધા છે બધા. જો, તો હવે આપણે એનો વઘાર કરી લઈએ.
તો આપણે લોયાની અંદર તેલ મૂકી દઈએ. સેજ વધારે મૂકવાનું છે. જો આટલો એટલે આપણે લોટ નાખીએ તો લોટ સરખો મરચામાં ભળી જાય. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ આવી જાય ને એટલે એમાં થોડીક રાઈ નાખશું. તળતળવા લાગી છે પછી થોડીક હિંગ નાખશું, થોડીક હળદર અને મરચાં નાખી દેશું. હલાવી લઈએ. થોડીક વાર માટે છે ને આને એમને ચડવા દેવાના છે. આપણે ધીમા ગેસે ચડવા દેવાના છે. થોડાક નરમ થઈને પછી જ આપણે એમાં મસાલો કરશું. મરચા થોડાક નરમ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલો કરી લઈએ. સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખવાનું છે. થોડીક ખાંડ નાખશું, અડધું પાડું લીંબુ, પછી બધું મિક્સ કરી લઈએ. હવે થોડીક વાર ચડવા દઈએ એટલે બધો મસાલો અંદર ભળી જાય. પછી આપણે છેલ્લે ચણાનો લોટ નાખશું. મરચા ચડી ગયા છે. હવે આપણે એની અંદર થોડોક ચણાનો લોટ વેરી દઈશું, લગભગ 2 ચમચી જેટલો. હલાવી લઈએ. સેજ હજી નાખવો પડશે, 3 ચમચી જેટલો થયો. બધું મિક્સ કરી દઈએ. તો આપણા મસાલાવાળા ચણાના લોટવાળા મરચા નો સંભારો રેડી છે. તો સંભારો રેડી થઈ ગયો અને આપણે છે ને રોટલી બનાવવાની બાકી છે. તો હવે આપણે રોટલી બનાવી પછી જમવા બેસી જઈએ. શાક તો થઈ ગયું હોય આપણું, બસ હવે રોટલી એક જ બાકી છે. ચલો રસોઈ બનાવવાની બાકી હતી તો રસોઈ પણ બનાવી લીધી છે, જમવા પણ બેસી ગયા છીએ. તો ચાલો તમે પણ આવી જાઓ મારી સાથે જમવા માટે. આપણે રોટલી, શાક છે, ફ્લાવર બટેકાનું, લીંબુનું અથાણું અને મરચા અને સાથે છે છાશ. આવી જાઓ બધા જમવા માટે. તો ફ્રેન્ડ્સ આપણે તો જમી લીધું અને વાસણ ને એવું કરીને ફ્રી થઈને બેસી ગઈ છું. કાવ્ય બેન હજી આવ્યા નથી, વાર છે થોડીક હજી. હજુ બ્લેન્કેટ ને એવું લઈને રાખી જ દીધું છે મેં. આપણા કાવ્યબેનને સૂચના હતી કે મમ્મી હું આવું ને તે મારું બ્લેન્કેટ ને ઓશીકો તૈયાર રાખવાનું, સાલ ને બધું મારા છે ને આવતા વેત એ બધું જોશે. હું વે કાંઈ નહીં પણ આપણને કહી જાય, ખાલી ઓઢીને થોડીક મોબાઈલ જોહે. આવશે ને 2 વાગે, 2:15 આવે રિક્ષામાંથી બરોબર. પછી આવીને થોડીક આડાવડી વાતો કરશે, એમ કરતાં 1:30 વગાડી દેશે. પછી જમવા બેસે બેન, જમી અને પછી છે ને થોડીક વાર આડી પડશે એટલે સૂવે નહીં, પણ મોબાઈલ જોવે સૂતા સૂતા બ્લેન્કેટ ઓઢીને. આ એનું કામ. 4 વાગી જાય, 4 વાગે એટલે મને ઉઠાડી દે કે મમ્મી હવે ઉઠ મારે ટ્યુશનમાં જવાનું છે. 4:30 ટાઈમ છે, આપણને 4 વાગે ઉઠાડી દે એટલે ઉઠીને ચા દૂધ પીને પછી જો ટ્યુશનમાં આવી હોય છે. તો ચાલો હું કાવ્યની રાહ જોઉં છું. હવે મળી જાય આપણે કાવ્ય આવે પછી. કાવ્યા બેન આવી ગયા. કરતો આવ્યો છું. આઈકાર્ડ, એનું આઈકાર્ડ એટલું હાચવીને મૂકશે ને એનું આઈકાર્ડ. કા જો 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 એ કેવું હાચવીને મૂકે, જો પીંગાડશે હો આવતા વેત. હાય થાકી ગયા બેન, આરામ કર લે, આરામ કર લે.
લખી લખીને થાકે કે તો સ્કૂલે તો લખવાનું જ હોય ને કપડા ચેન્જ કરી લે જમવા બેસી જાવ. તો કાવ્યાબેન ટ્યુશન માં ગયા અને હું મારું કામ કરતી હતી, તો અચાનક જોરદારનો અવાજ આવવા માંડ્યો પાછળથી. આપણો વાડો છે ને ત્યાં ચોકડી વાસણની આપણે કરીએ ને ત્યાંથી, હું તો દોડતી જોવા એવી કા શું થયું. તો ત્યાં મશીન ચાલુ હતું ખાડો ખોદવાનું, ખાડો ખોદતા ત્યાં મશીનથી ટ્રેક્ટર આવ્યો હતો, તો એટલે બહુ મોટો અવાજ થતો હતો. જો હું તમને બતાવું, જોઈએ ને ફ્રેન્ડ્સ કેવા મશીનથી ખાડો ખોદતા હતા. તો આવું કંઈક છે, હું કરવાનું સર આમ જાણે કદાચ થાંભલા કે એવું કંઈક નાખવાનું હોય, ગાયું ન આવે એટલે આ લોકોનું પાર્કિંગ રહ્યું ને ફોર વ્હીલનું, એટલે હશે કદાચ. હવે કરશે આગળ તો પછી આપણને ખબર પડશે શું કરશે એ. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આજનો વિડીયો એ પૂરો કરી દઈએ, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા વિડીયોમાં નવી વસ્તુ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.